ત્યારે પણ હું તો દુકાને બેહે, બાજુમાં કાકા બેસતા હતા બીજી દુકાને, પણ બાળક જલિયાણ પાછાત વરણના માંડ હશે, પણ કોઈ સાધુ સંત આવે એટલે ગણ્યા વગર એમને મેં મફતમાં કપડું આપી દીધું. એ 10 વર્ષની ઉંમરે જલિયાણ જોગી કરિયાણાની દુકાન ઉપર બેઠા છે, અને એ ગિરનાર માંથી અલખ નિરંજન કરતું એક સંન્યાસીઓનું સાધુઓનું ટોળું નીકળ્યું. નમો નારાયણ કરીને જલિયાણ જોગી ઉભા થયા અને પગે લાગ્યા, થડા ઉપરથી પગે લાગ્યા કે બાપુ આવો ને બેહો ને કઈ મારી દુકાનમાંથી લેતા જશો. 10 વર્ષના છોકરાનો વિવેક જોઈને સંતો રાજી થયા. જબલક નાતા જાતકા તબલક ભક્તિ ન હોય, નાતા છોડ હરી ભજે તો સાધ કહાવત સોય. સાધુને કોઈથી કોમ ન પૂછાય, એમ તો કઈ કોમ ન છો, એનાથી તો મતલબ નથી કઈ પણ. બેટા એ સફેદ કપડા દે દે થોડા. અરે કઈ વાંધો નહીં બાપા. આશીર્વાદ બીજું કઈ ન જોયું. સંતો અમારે આંગણે ક્યાં થયા આશીર્વાદ સિવાય? અરે અચ્છા ચલો એમ કરીને સાધુ તો નીકળી ગયા. કાકા બાજુમાં બેઠા બેઠા જોયા કરે, આ જલાએ આજે મફત કાપડ આપ્યું છું. જેવા ભાઈ આવ્યા, પ્રધાન ઠાકર આવ્યા, એટલે હળવેક દેને કીધું, દીકરા એ બહુ દાનવીર થયો છે, તારો દીકરો શું વાત કરો. હા, 10 જેટલા સંન્યાસીઓ આવ્યા હતા અને એક આખો અડધો તાકો ભરાય એટલું કાપડ પાણ કરવાનું કોડે કરું આપી દીધું. એક રૂપિયો જો લીધો નથી, જો તારા ખાતામાં જો અને કાપડ ગણી જો બરાબર. એટલે બાપને આમ જટ શંકા જાય નહીં, પણ આવડો મોટો ભાઈ કીએ જલિયાણ જલિયાણ હેઠું જોઈ ગયા. બાપા આ કાપડ જોઈ લ્યો, થડાક ઉથડાક ડાકલાનું ભળ ધ્રુજે એમ પોતે ધ્રુજતા હતા. અરે મેં તો પૈસા લીધા નથી, બાપુજી મને ખીજાશે. આમ કરીને આમ કાપડ માપ્યું ને તો જેટલું હતું મૂકીને ગયા હતા એટલું ને એટલું કાપડ નીકળ્યું. તેથી જલિયાણને બાળકને વરોહો આવી ગયો, નાના મારો ઠાકર મારી આર્યા છે. આ એની જિંદગીનો પહેલો પરચો. જે ઓછી પ્રચલિત વાતો છે એમાંની એકાદા વાત મારે તમને એ કહેવી છે કે ભરોહો બેહી જાય ને 10 વર્ષના છોકરાને, 5 વર્ષના છોકરાને તમે 10ની નોટ ગાવડીઓ માટે દેવા જ્યારે ઊભા કરો છો ને, ત્યારે યાદ રાખજો કે તમે આવનારા 50 વર્ષમાં બીજી 5000 ગૌશાળાઓને જીવતી કરો છો. કારણ કે આ દીકરો દેહે ને 10 વર્ષ, 5 વર્ષનો છોકરો 10ની નોટ દેહે, એ જેથી 70 વર્ષનો થાય તેથી સાંઈરામના છોકરાના છોકરા કદાચ કલાકાર હશે, કાં તો બીજા કોઈક હશે, પણ ગૌશાળાના લાભાર્થે શેતાના શેપાના પાદરમાં બીજા કોઈક આવ્યા હશે ને, તેથી દે. કારણ કે એને ખબર પડશે કે અમે 10 વર્ષના હતા ને તેથી અમે પૈસા દીધા. કબાટમાંથી આપણે સામાન પેક કરીને બેગમાં લઈ જતા હોય ને અમદાવાદ જવાનું હોય, 3 દિવસ રોકાવાનું હોય ને પહેલું કપડું જે મૂકીએ ને મારાવાલા, એ જ્યારે સૂટકેસ ખોલીને ત્યાં છેલ્લું નીકળે, યાદ રાખજો. 10 વર્ષના 5 વર્ષના દીકરા દીકરીઓને જે પહેલો સંસ્કાર આપશો ને, એ 80 વર્ષ થાય ને ત્યારે નીકળવાનું પાછો. બાકી ભેરું તો એ જલિયાણ જોગી વિચાર કહેવા દો મને. એક રૂપિયો જ્યાં લેવાય નહીં આખા એશિયા ખંડમાં આવું ક્યાંય મંદિર, મેં કે પિયુષભાઈ કાંઈ આપણે કોઈ જોયું નથી સાહેબ. પૈસા માટે તો મંદિરો બધા મંદિરોને વંદન છે, પણ આ અનોખું ભલામણ જ્યાં એનો ક્યાંય હિસાબ કરવામાં ન આવે. અને આવો મારા વાલા જમી જાઓ, બધા એક પંગથે બેહીને જમી જાય એવા જલિયાણ જોગી 218 વર્ષ એને આજ થયા છે. એના જન્મતિથી નિમિત્તનો જ્યારે આજનો કાર્યક્રમ આદરણીય પિયુષભાઈની શ્રદ્ધા બરાબર જલારામ બાપાની સાથે જોડાયેલી છે. કેટલા પ્રસંગ છે, પણ જલારામ બાપાના એનો જન્મ 1856માં થાય. પછીની યાદ ખાલી આમ 2 મિનિટમાં તમને એના જીવન ચરિત્રની યાત્રા આમ અડીને આવતો રહું તો એમ કહું કે લગ્ન બરાબર 1872ની અંદર પ્રાગજી સોમૈયા એની દીકરી બરાબર આમ કોટડા પાસેની એમાંથી એની વીરબાઈ નામની દીકરી સાથે એના લગ્ન થાય. અને પતિ પત્નીના હોય એક મતા તો એની સર્ગા પરમા થાય સતા, યાદ રાખ. તો આ દેશની સતી નારીઓ, આ દેશની પતિવ્રતા નારીઓ, આ દેશની ગૃહિણીઓને મારા વંદન છે. ને એકવાર આપણે વધાવવું જોઈએ આપણા, કારણ કે તમે જો તમારી માને માનો રિસ્પેક્ટ ન કરતા હો, તમે તમારી પત્નીનો દીકરીનો ઘરના પાત્રોને ભલામણા પ્રેમથી ન બોલાવતા હો, તો કલાકાર તરીકે હું કોઈ માતાજીના મંદિરે જવાની તમને ના પાડું છું. એટલા માટે કે જે જીવતાને રાજી ન કરી શકે એ પથ્થરને હું રાજી કરી શકવાના હતા ભલામણા. જલારામ બાપાને વંદન છે, પણ એનાથી 2 દોરાવાર ચડે એમ વીરબાઈ માને ભલામણ. એ તો પારકા ઘરમાંથી આવેલી દીકરી હતી ને, એ તો ધણીના વચને ભલામણ જોડાયેલી. મારો ધણી સદાવ્રત શરૂ કરવા માંગે છે, અને એની સાથે લગ્ન થયા પછી બરાબર 1876માં ભોજલરામ મળે અને જલાને અલા કરી બતાડે. વિચાર તો કરો, હાવલિયાના પટેલ અને એ બરાબર આમ આમ એક બાજુથી વાલમરામ આવે ગારિયાધારમાંથી, એક બાજુથી બરાબર જલારામ આવે, અને આમ ભોજલરામના ચાબખા તેથી વખણાતા, થોડા કડવા બોલીના હતા, પણ એ ચાબખા દ્વારા અંધશ્રદ્ધા નિવારણનું જબરજસ્ત કામ કરતા હતા.
અને એક શ્રીફળ પોતાના પેટ પગ પાસે મૂકે જલિયાણ, બીજું શ્રીફળ ભોજનરામ પાસે વાલમરામ મૂકે. ભોજનરામે એટલું કીધું કે જલિયાણ તને ખબર છે શ્રીફળ મૂકવું એટલે તું મને ગુરુ ધારે છે. તો કે હા વાલમરામ, તું તો પટેલ નો દીકરો છો પણ તું તો જલિયાણ લુવાણા નો દીકરો છો, આપણી તો નાયત જુદી છે. કારણ કે અત્યારે જો હજી કોમવાદ ના કુંડાળામાંથી આપણે બહાર નથી નીકળી શક્યા, વિચાર તો કરો. તો તે દી હોવાહો 200 વર્ષ પહેલા તો કેવું વાતાવરણ છે. ફરી ફરીને કહું છું, તમારા કોમ તમારા ઘરની ઉમરાની અંદર આવો ને ત્યારે, બાકી બહાર નીકળો ને ત્યારે તમે એક ગુજરાતી છો, તમે એક હિન્દુસ્તાની છો, આ યાદ રાખજો ફરી ફરીને, તો જ તમે આનો નિર્ણય ક્યાંક લઈ શકશો. ક્યાંક નગર હાવ એવું ગોબરાણ થાય ને બહાર નીકળો તે તમારી કોમ નહીં, તમે તમે ભારતીય તરીકે, તમે ગુજરાતી તરીકે તમારી વાતને યાદ રાખો. એવા જલિયાણ ભલા માણસ. અને મને કહેવા દો કે વીરભાઈ માને મારે વંદન છે, જે વાતની પિયુષભાઈની ખાસ યાદી છે, જે ગીત મેં આમ તો મારા પિતાશ્રીએ લખેલું ને એ ગીત જલિયાણ જોગી આજના જન્મદિવસ નિમિત્તે એના ચરણોમાં મૂકવું છું. અહીંયા બેઠા બેઠા આખી દુનિયામાં જલિયાણના ભક્તો, જલારામના ભક્તો જ્યારે એનું ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે મારા શબ્દો અહીં બેઠા બેઠા છે ઠેઠ વીરપુરના પાદર સુધી પોગે એવી પ્રાર્થના સાથે. હૈયાને હિંડોળે મારા જલિયાણ જુલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ જુલે, સત્સંગની શરણાયો વગાડી વાલી રે મને સુતા જગાડ્યા. જલિયાણ જુલે હૈયા નહીં ડોલે મારા જલિયાણ જુલે, સત્સંગની શરણાનો બગાડી વાલી રે અમને સુતા જગાડ્યા. રથડા જોડીને મારા વાલા પધાર્યા, ફૂલોના ગજરેથી વધારા વાલી રે અમને સુતા જગાડ્યા. ફૂલોના ગજરેથી વધારા વાલી રે અમને સુતા જગાડ્યા. હૈયા નહીં ડોલે મારા જલિયાણ જુલે, હૈયા નહીં ડોલે મારા જલિયાણ જુલે, સત્સંગની શરણાયો વગાડી વાલી રે અમને સુતા પરબ જાઓ કે આપણું વીરપુર હોય, આપણું બગડાણા હોય, આ બધા સંતો છે ને એ શિક્ષિત નહોતા પણ એ દીક્ષિત હતા સાહેબ. એને 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 ટુકડાથી ટુકડો રાખ્યો હોય. ખાલી બાપા એ દરવાજે વીરપુરના પાદરમાં ઉભા રહીએ, ત્યાંથી કોઈ નીકળતા હોય મારા વાલા જમ્યા વગર ન જવાય, જે હાથ પકડીને લઈ જાય. અને ઘટનાઓ કેવી બને છે, હું એક એક કડીની વચ્ચે એક એક વાત કરી અને મારા એના જીવન ચરિત્રને પિયુષભાઈની ખાસ યાદી છે જેના માટે મને બોલાવ્યો છે. અને આજના દિવસે જલિયાણ જોગીના ગુણગાન ન ગાય તો નગુણ કહેવાય સાહેબ આપણે, એવું
એમાં બરાબર જુનાગઢ નવાબ ને મળવા માટે જાયેલા જતા હતા. ધાંગધ્રા માંથી છૂટા થઈ ગયેલા બે આરબ સૈનિકો ઘોડામાંથી બેઠા હતા અને બરાબર ગોંડલ નીકળ્યું, ગોંડલ અને ઘોડામાંથી નીકળેલા અને ગોંડલ પાસ થયું ભેગું, બે આરબને એમ થઈ ગયું કે હોટલો હતી નહીં, આપ જાણો છો એ સમયની વાત, એટલે બે પંખીડાને માર્યા. બંદૂક તો ભેગી હતી, એ પંખીડાને મારીને ભેગા પોતાની થેલીમાં નાખી દીધા કે આગળ ક્યાંક જગ્યા મળે તો ખાઈ લઈશું આપણે, અને બરાબર ભેગા નાખ્યા અને વીરપુરનું પાદર આવ્યું. વીરપુરનું પાદર આવ્યું એટલે ઘોડામાંથી બેઠા હતા, બાપા ક્યાં ના છો, આવો કઈ બાજુ જાઉં છું, તો કે જૂનાગઢ જાય, જયમાં વગર ન જવાય. અરે કે પણ મહાત્મા હમ કેમ, વાંધો શું છે, પેલે હમ મુસલમાન હૈ, તો ક્યાં હુઆ, આપકો પેટ નહીં હૈ ક્યા, તમને ભૂખ નથી લાગતી અને હાજરું ટાણું છે, ભાઈ તમે કોણ છો, તો કે ઈ હું તો ગામ જલો ઠકર છું બાપા, તો કોલા જલારામ, ઈ જલારામ તો ગામ કહે છે, હું તો જલો લુવાણો છું બાપા, જયમાં વગર નહીં જાઉં. હાલો બે સૈનિકોને ભેગા લઈ લીધા અને ધીમે 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 હાલતા થાય. હવે સાંભળજો, વાત હવે શરૂ થાય છે. ઠેઠ રહોડા સુધી બેઠા અને પછી પોતાના, આપણે જે મહેમાન, આપણો જૂનો કાઠિયાવાડનો રિવાજ છે કે મહેમાન આવે એના હાથનો સામાન આપણે લઈ, અને ઓલી જોળી જેમાં બે મરેલા પંખીડા હતા એ પંખીડા લઈ અને આમ જોળી ટીંગાડી દીધી. અને ઓલા સૈનિકોને યાદ આવ્યું કે આય હાય હાય, આ તો કોઈ હિન્દુ સાધુ છે, આના ઘરમાં પરમાટી લેવાય નહીં ને, આપણી ભૂલ થઈ ગઈ, આ હવે કેવું કેમ, ચોખવટ કેમ કરવી, કારણ કે દરેક માણસની એક ઓરા હોય, તમે નિશબ્દ થઈ જાઓ સાહેબ. જલિયાણ જોગીના ફોટાને જોઈને હજી આપણને એવી કોળ આવે છે, વિચાર તો કરો, તો જીદી આ હયાત હશે તેદી ભલા માણસ, એનો પ્રતાપ, એનો આશીર્વાદ, એની કરુણા, કારણ કે કરુણાશીલ માણસો ને જેને કોકના માટે કામ કર્યું છે એની સામે તમે બંદૂક લઈને જાઓ તો નીકળે નહીં બંદૂકમાંથી ગોળી. અને હવે કેવું કેમ કે આમાં પરમાટી છે ભાઈ, અમને જવા દો. પ્રેમથી વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. એ બે સૈનિકોને પ્રેમથી જમાડે, વીરભાઈમાં ગાડાના પીડા જેવો રોટલો કરે, એ રોટલો કરી દીધા પછી પ્રેમથી ઓડકાર આવી જાય ને ત્યાં સુધી માથે વહીને જમાડે, અને જમાડી દીધા પછી જલિયાણ જોગીએ પોતાની લાકડી લઈ અને ખીટીએ જે પરમાટી ટીંગાતી હતી, જે મરેલા પંખીડા ટીંગાતા હતા, એને અડાડીને એમ કીધું કે તમે ભલા માણા આટલું સરસ જમી લીધું તો તમારા પેટને કબ્રસ્તાન હું કામ બનાવો છો, આને જીવવાનો હક છે, એમ કરીને લાકડી અડાડી એ ભેગી ભલા માણસ બે પંખીડા જોડીમાંથી ઉડતા થયા. આ જલિયાણ જોગી માટે લખવું પડે કે ભગવાને આવી જે દી વીરબાઈ માંગ્યા, ભગવાને આવી જે દી વીરબાઈ માંગ્યા, પત્ની ના દાન કરી દીધા વાલીને અમને સૂતા જગાડા, પત્ની ના દાન કરી દીધા વાલીને અમને સૂતા જગાડા, ભૈયા નહીં ડોલે મારા જલિયાણ જોડે, ભૈયા નહીં ડોલે મારા જલિયાણ જોડે, સત્સંગની શરણાયો વગાડી વાલી રે અમને સુતા જગાડ્યા. કોઈ પણ માણસ મોટો બધે કે ગાડી કોને, તો કે ભગવાન ને, આપણે કહીએ ભગવાન એપી બાપા, આ બંગલો ભગવાન નો બાપા, એ ધંધો ફેક્ટરી તો ભગવાન ને બાપા, ભગવાન આશીર્વાદ, પણ આપણી ઘરવાળી એ મારીઓ, એમાં કોઈ એમ કહે સાહેબ એક જ પુરુષ આ ધરતી માથે સાહેબ. એ ઘટના જ્યારે ઘટી ત્યારે મને કહેવા દો કે 1886 સાલ હતી, સાધુના રૂપમાં ભગવાન કસોટી કરવા આવે, વૃદ્ધ થઈ અને આવીને એમ કે સદાવ્રતમાં જમે જમે પછી જે માગે એ દેવાનો નિયમ, અને જમી લીધા પછી એ સાધુ જાય નહીં, એક દી બે દી ત્રણ દી જમાડ્યા પછી હવે એક દિન જલિયાણ જોગીએ પૂછ્યું કે બાપુ કાંઈ આપની ઈચ્છા, કાંઈ આપ ઈચ્છો છો, કાંઈ મારી પાસે માગો છો, આપ અહીં રોકાવ 15 દી કાંઈ વાંધો નથી, તો કે જલિયાણ શરીર હવે આ મારું હાવ થાકી ગયું છે અને હલાતું નથી, તારી પત્ની વીરબાઈ મને તે જોઈએ છે. અરે બાપા તો માગો ને, 3 દી શું કરી રહ્યા તમે, સાંભળજો હવે વાત શરૂ થાય, આ વાત તો તમે સાંભળેલી છે, વીરબાઈમાં તો અંદર રોટલા ઘડે છે, અને ત્યાં જઈને અંદર કીધું કે ભંડેરી 200 વર્ષ પહેલાનો આ શબ્દ પતિ પત્નીનો, ભંડેરી તો કે હા, તો કે એક સંન્યાસીએ તમારી માગણી કરી છે,
અને વયોવૃદ્ધ સંન્યાસીની સેવા કરવા માટે મેં તમને આપી દીધા છે, તમારે એની હારે નીકળવાનું છે. એ છાતી હમણો લાજનો ઘૂમટો તાણી અને વીરભાઈ માએ હાથ ધોઈને કાંઈક ભલે જ નાથ એમ કરીને નીકળી ગયા પગે લાગીને પોતાને ધણીને. ગામ તો હોય ને સાહેબ તીધી, આખા વીરપુર ને વીછી કઈડા હોય ને એમ આખું ગામ ભેગું થઈ ગયું. અરે અમારા ગામના સંત ને અમારી દીકરી અમારી જનેતા અમારી મા છે વીરભાઈ, જલારામ તમે બાજુ હટી જાઓ, અમે આ બાબા નાઈ નાઈ મારી ના. ગામ તો હોય ને ભેગું થયું હોય. તેથી બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને જલિયાણ જોગીએ એટલું કીધેલું કે બાપા મારે આંગણે અભ્યાગત આવે, મારે આંગણે જે સાધુ આવે ને જે માગે એ દેવાનું, મારે ઠાકરારે બંધાણ છે, આમાં તમે વિશ્વાસ ન આવો સાંભળું. અને હું તો એના કરતા પિયુષભાઈ બે દોરાવાર વાર પૂછ્યું નહીં કે મારે હું કામ જવાનું, મારો વાંક તો હું ઈ કયો, મારાથી કઈ ભૂલ થઈ ગઈ તો કયો, મારા ધણીની આજ્ઞા થઈ ગઈ એટલે મારે હવે એની હારે નીકળી જવાનું. અને ગામના પાદરમાં ભગવાન તો કસોટી કરવા આવ્યો હતો, એ કસોટી કરવા બેઠો હોય અને એમ કે માતાજી એ કામ કરો તમે આ જોળી ધોકો રાખો, હું જંગલ જઈને આવું છું, જંગલનું બાનું કરી અને ભગવાન ભાગી જાય. અને તેથી એમ કહે છે ઇતિહાસ આપણા પૂજ્ય ચરણો એમ કહે છે કે ભગવાન ભાગ્યા અને જોળી ધોકો જેવો માના હાથમાં આવ્યો ને એ ભેગું વીરપુરથી સતાધાર કેટલું દૂર છે, સતાધારમાં આપા ગીગાની નોબત એની મેળે ગડગડવા માંડી હતી, ભલામણા ધડધડ થાંગ તોંગ ધડધાંગ ધડધડ થાંગ તોંગ ધડધાંગ ધડધડ થાંગ તોંગ એની મેળે મેળે વાગતી હતી. તેથી આવા ઇલેક્ટ્રિક મશીન નહોતા તમે હું જાણીએ છીએ, 200 વર્ષ પેલા એની મેળે નોબત વાગવા માંડે. એટલે કોકે આપા ગીગાને પૂછ્યું કે આપા ગીગા નોબત એની મેળે કેમ વાગે છે, તેથી આપા ગીગાએ આકાશ સામે જોઈને એટલું કીધું કે જલારામે મોતીડું પુરવી લીધું, ભલા માણસ એને સાક્ષાત્કાર થઈ ગયો. અને ઈ જલિયાણ જોગી ભલામણ જોડીને ધોકો મારા પ્રભુએ આપ્યા, જોડીને ધોકો મારા પ્રભુએ આપ્યા, મંદન ના મહિમા તમે ગાયા, આલીડે અમને સુતા જગાયા, મંદન ના મહિમા તમે ગાયા, આલીડે અમને સુતા જગાયા, ભૈયા ને હિંડોળે મારા કલ્યાણ જોડે, ભૈયા ને હિંડોળે મારા કલ્યાણ જોડે, સત્સંગ ની શરણાયો વગાડી વાલી રે અમને સુતા જગાયા. સુંડલે થી બાપા દળકટ જમાડ્યા, એક સુંડલે થી બાપા દળકટ જમાડ્યા, ડાંગદરા નરેશ ને પરચા દીધા, વાલીડે અમને સુતા જગાયા, એક ડાંગદરા નરેશ ને પરચા દીધા, વાલીડે અમને સુતા જગાયા, ભૈયાને હિંડોળે મારા કલ્યાણ જોડે, ભૈયાને હિંડોળે મારા કલ્યાણ જોડે. બાપાનું નામ આલે છે, તમે ખાલી તાલીઓનો તાલ આપો, નોટની જેને મજા આવે ઈ આપે તો આપણે આપણું ભજન આપણી શ્રદ્ધા વિપુલ સુધી ભોગી જાય. હાલો તાલ આપો એક સાથે, ભૈયાને હિંડોળે મારા કલ્યાણ જોડે, ભૈયાને હિંડોળે મારા જલિયાણ જોલે, સત્સંગની શરણાયો વગાડી વાલીડે અમને સુતા જગાડ્યા, સત્સંગની શરણાયો વગાડી વાલીડે અમને સુતા, વીરપુરને પાદર બાપા અલખ જગાડ્યો, ગુરપુર ને પાદર બાપા અલખ જગાડ્યો, ટુકડે થી ઢુકડો હરી રાખ્યો, વાલીડે અમને સુતા જગાડ્યા,
કલ્યાણ જોડે કૈયાને હિંડોળે મારા કલ્યાણ જોડે સત્સંગની શરણા જો વગાડે વાલીને જમને